जय स्वामीनारायण। सहजानंद विद्यालय बापा सीताराम चौक नवा नरोडा द्वारा आयोजित डिजिटल अभ्यास में विद्यार्थी मित्रों तमारु स्वागत छे। धोरण 12 कॉमर्स वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस ना आजे विभाग एक ना चेप्टर 3 आंतर विभागीय अने कर्मचारी विषय पत्र व्यवहार ना 11 प्रश्न से आपणे शुरुआत करीशुं। प्रश्न नंबर 11, आंतर विभागीय पत्र व्यवहार की जरूरियात जणावो। विद्यार्थी मित्रों, पाछला वीडियो नी अंदर आंतर विभागीय पत्र व्यवहार नो अर्थ तमने समझावामां आवेलो हतो कि ज्यारे शाखाओ वच्चे के शाखा अने मुख्य शाखा वच्चेना जे पत्र व्यवहार थाय छे तेने आंतर विभागीय पत्र व्यवहार तरीके ओळखवामां आवे छे। आ आंतर विभागीय पत्र व्यवहार नी शा माटे जरूरियात ऊभी थई एनो अभ्यास करीए। तो नंबर 1, पत्र द्वारा रजू करेली माहिती ने लांबा समय सुधी जाळवी शकाय छे। तो आंतर विभागीय पत्र व्यवहार की प्रथम बाबत के ज्यारे एक शाखाए बीजी शाखा ने कोई बाबत जणावी होय तो ये लिखित माहिती थई अने लिखित माहिती ने लांबा समय सुधी जाळवी होय तो जाळवी शकाय। बीजू, माहिती ने फाइलिंग करी शकाय तेमज भविष्य में तेनो उपयोग थई शके। पत्र द्वारा जो माहिती ने रजूआत करेली होय तो तमे एनु फाइल करी शको। फाइल करवानी पद्धति एटले फाइलिंग, फाइलिंग कर्या पछी तेने तमारे शुं करी देवानो, स्टोरेज एटले मीन्स के संग्रह करी देवानो अने भविष्य में ज्यारे जो एने पछी जरूर पड़े तो एनो तमे उपयोग करी शको छो। त्रीजू, प्रत्यक्ष रीते जो माहिती नी रजूआत न करी शकाय तेम होय तो पत्र द्वारा तेनी रजूआत करी शकाय छे, एटले आपणे रूबरू जई शकता नथी। तो एवा तबक्कामां पत्र द्वारा आपणी माहिती सामेनी शाखामां पहोंची करी शकीए छीए। ए शाखा आपणी માહિતીને જાણે, સમજે અને એને અનુસરવાનો પ્રયત્ન કરે। ચોથું, મુખ્ય શાખા અને પેટા શાખા વચ્ચે આપલે થયેલી માહિતીને પુરાવા તરીકે રજૂ કરી શકાય છે। એટલે શોર્ટકટમાં કે ભાઈ શાખાઓ શાખા વચ્ચેનો પત્ર વ્યવહાર થયો હોય, માહિતીને આપલે થયું હોય તો પુરાવા તરીકે રજૂ કરી શકાય કે ભવિષ્યમાં કદાચ કોઈ પણ પ્રકારનો આક્ષેપ થાય તો રજૂ કરી શકાય। જો કીધું તું અને અમે કર્યું તું, આ એનો અમારી પાસે લેખિત પુરાવો છે। પાંચમું, लिखित स्वरूप में करेली रजूआत ने कारण व्यक्ति पोतानी फरज में ध्यान आपे। लखी ने जो तमने माहिती आपवामां आवे तो तमे शुं कहो, ध्यान आपो। शिक्षके विद्यार्थी ने चोपड़ो तैयार करावेलो होय, लखाव्यु होय अने पछी वाली कोकवार आक्षेप करे शिक्षक सामे कि भाई तमे तो साहेब कशुं भणाव्युं नथी, तो शिक्षक तरत कही शके, जो भाई आ चोपड़ो तैयार छे ने, आ जेटलुं चोपड़ामां लखायेलुं छे एटलुं समजायेलुं छे। પણ શિક્ષકે જોરદાર સમજાવેલું અને પણ વિદ્યાર્થી ચોપડો તૈયાર ન કરેલો હોય અને એવા તબક્કામાં જો વાલી કદાચ ફરિયાદ કરે કે સાહેબ તમે તો કશું ભણાવ્યું નથી, ત્યારે શિક્ષક કહે કે ભાઈ મેં ભણાવ્યું છે તો સાબિતી તરીકે ચોપડો છે। પણ આ તો બધી ઘણી બધી બાબતો છે બધી કહેવા જેવી, પણ સાબિતી તરીકે લેખિત બાબતો સાબિતી તરીકે કામમાં લાગે અને લેખિત સ્વરૂપમાં કરેલી રજૂઆતને કારણે વ્યક્તિ પોતાની ફરજનું ધ્યાન પણ આપી શકે। છઠ્ઠું, આ પદ્ધતિ ઓછી ખર્ચાળ અને વધુ અસરકારક, બહુ ખર્ચ થતો નથી, લાંબી માહિતી તમે કાગળમાં દર્શાવીને એક સ્થળથી બીજા સ્થળે મોકલી શકો છો અને આપણે 11 કોમર્સની અંદર BA વિષયની અંદર ટપાલ સેવાઓનો અભ્યાસ કરી ગયા છીએ કે ટપાલ સેવાઓ સારી અને સસ્તી અને અસરકારક અને વિશ્વાસપાત્ર એ સેવાઓના માધ્યમ દ્વારા આપણે એક સ્થળથી બીજા સ્થળે માહિતી મોકલી શકીએ છીએ। પ્રશ્ન નંબર 12 છે, નોટિસનો અર્થ આપી તેના હેતુઓ જણાવો। તો 12મા પ્રશ્નની અંદર નોટિસ, મેં તમને પાછલા વિડીયોની અંદર કીધું હતું કે ભાઈ આપણે આંતરવિભાગીય પત્ર વ્યવહાર કયા સ્વરૂપમાં હોય છે, તો નોટિસ, પરિપત્ર અને મેમો 3 સ્વરૂપમાં હોય છે। તો આજે આપણે આ નોટિસનો અર્થ અને તેના હેતુઓનો અભ્યાસ કરીએ। તો નોટિસ શું કહે છે? વેપારી પેઢીમાં કાયદાકીય માળખાગત બાબતો અને તેમાં થતા ફેરફાર તેમજ તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ। એવું કીધેલું છે કે ભાઈ એકમે જે સ્થાપના કરી છે એ સ્થાપના કેટલાક કાયદાઓને ધ્યાનમાં રાખીને કરી હોય, એકમને અનુલક્ષીને કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને કરી હોય। હવે જ્યારે એ કાયદાઓ કે નિયમોનું પાલન કર્મચારીઓ પાસે કરાવવું હોય તો તેની જાણકારી નોટિસ દ્વારા આપવામાં આવે। તમારે આ બાબતોનું કામ કરવાનું છે, આ બાબતોનું ધ્યાન દોરવાનું છે, એ બાબતોની સમજૂતી માટે નોટિસ આપવામાં આવે છે। નોટિસ વ્યક્તિગત પણ હોય, એક વ્યક્તિને હોય કે વ્યક્તિના સમૂહને પણ
એ નોટિસ આપવામાં આવે છે, અને જ્યારે નોટિસ આપવામાં આવે ત્યારે એ નોટિસને ધ્યાનમાં રાખીને તમારે શું કરવું પડે છે, એનું પાલન કરવું પડે છે. તો નોટિસનો હેતુ શું છે? તો નોટિસના કુલ 5 હેતુઓ છે. એ 5 હેતુઓનો આપણે અભ્યાસ કરીએ. પ્રથમ હેતુ છે, જ્યારે નીતિ વિષયક બાબતોનું પાલન ન થાય ત્યારે કર્મચારીનું ધ્યાન દોરવા. નીતિ વિષયક બાબતો કે ભાઈ કંપનીએ આ કેટલાક એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે કેટલાક નિર્ણયોનું ઘડતર કર્યું છે એને કહેવાય નીતિ વિષયક બાબતો. પાલન ન થાય ત્યારે કર્મચારીને નોટિસ દ્વારા જાણ આપવાની કે તમે આ બાબતોનું ધ્યાન રાખેલું નથી. બીજું, સંજોગો અનુસાર થતા ફેરફારની જાણ કરવા કે કંપની આ ફેરફાર કરવા જઈ રહી છે એની એક પ્રકારની તમને જાણકારી, એટલે એને કહેવાય નોટિસ. નોટિસ કોઈ પણ પ્રકારે સજા કે દંડ નથી. નોટિસ એટલે એક પ્રકારની જાણકારી. કર્મચારીને કાર્ય પદ્ધતિ પ્રમાણે કાર્ય કરવાનો આદેશ આપવા. નોટિસ દ્વારા કર્મચારીને કહેવામાં આવે કે તમે એકમની કાર્યપ્રણાલી પ્રમાણે કામ કરી શકતા નથી, તમે એને અનુસરો અને એ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન. કંપની તમારી પાસે આ પ્રમાણે કામની અપેક્ષા રાખે છે તો તમે એ પ્રમાણે કામ કરો. સામાન્ય રીતે કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવા નોટિસ આપવામાં આવે છે. નોટિસનું શું કીધું છે? કયું કામ ક્યારે અને કયા ક્ષેત્રમાં રહીને કાર્ય કરવાનું છે. જરૂર પડે ભાઈ, સંજોગ અત્યારે હાલ જુઓ તમે, એકમ અત્યારે એકમની અંદર જ્યાં ભીડભાડ સંખ્યા વધારે હોય કર્મચારીની અને કર્મચારી દ્વારા કામ લેવાતું હોય ત્યાં તમે જોઈ શકો છો એકમોના સંચાલકો દ્વારા નોટિસ આપી દેવામાં આવે છે કે ભાઈ જે ડિપાર્ટમેન્ટની અંદર વધારે પડતા ભરચક કર્મચારીઓ હોય ત્યાં છૂટા રહીને તમારે કામ કરવાનું, સંપર્ક ઓછો રાખવાનો, બે કર્મચારીઓ વચ્ચે અંતર રાખવાનું, ડિસ્ટન્સ રાખવાનું, કેટલાય બધા નિયમો, કારણ કે અત્યારનો સમય એવો છે, એ સમયને ધ્યાનમાં રાખીને નોટિસ આપવામાં આવે છે. કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે તેની જાણ કરવા માટે નોટિસ આપવામાં આવે છે. તો નોટિસનો આ 5મો હેતુ કે તમે કામ કર્યું છે, એ કામ કર્યું, એ કામનો અહેવાલ તૈયાર કરો, અને અહેવાલ તૈયાર કર્યો પછી અહેવાલ તમારે કોને આપવાનો છે, સુપરત કરવાનો છે, એની પણ જાણકારી આપવામાં આવે છે. તો આ થયા નોટિસનો અર્થ અને તેના હેતુઓ. 13મા પ્રશ્નનો અભ્યાસ કરીએ કે ભાઈ પરિપત્રનો અર્થ આપી તેના કાર્યો અને લક્ષણો જણાવો. શું કીધું છે ભાઈ? પરિપત્રનો અર્થ આપી તેના કાર્યોને લક્ષણો જણાવો. તો પરિપત્ર કોને કહીશું? વેપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચાર સંહિતાની માહિતીથી કર્મચારીની વખત વખત જાણ કરવા લખાતો પત્ર એટલે પરિપત્ર. અને પરિપત્ર એ કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે? તો વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણ ધરાવે છે. પરિપત્ર એ સંસ્થાએ નક્કી કર્યો કે ભાઈ વ્યવસ્થા તંત્રનું જે માળખું તૈયાર થયું છે એ પ્રમાણે તમારે આ નિયમનો આચારસંહિતા એટલે સંસ્થાએ ઘડેલા નીતિ નિયમો, એ નીતિ નિયમોનું પાલન કરવું એ એકમની જવાબદારી છે, કર્મચારીની ફરજ છે, અને એ માટે તૈયાર કરવામાં આવતો પત્ર એટલે પરિપત્ર. ફરીથી, વેપારી પેઢી કે સંસ્થાના વ્યવસ્થા તંત્રએ ઘડેલ એટલે વેપારી પેઢી કે કોઈ સંસ્થાનો એટલે સમૂહ છે, એ સમૂહના નીતિ નિયમોનું ઘડતર કરવામાં આવે અને એનું પાલન કરવું પડે. વેપારી પેઢીઓએ આ આચારસંહિતાનું પાલન કરવું પડે એટલે એ આચારસંહિતા બની. ડૉક્ટરો છે તો ડૉક્ટરોએ પણ નિયમો બનાવેલા હતા કે ભાઈ આ સમય દરમિયાન આપણે આ નિયમોનું પાલન કરવાનું છે. તો સમગ્ર ડૉક્ટર સમુદાયની અંદર જ્યાં જ્યાં સુધી એ વ્યવસ્થા તંત્રના માળખામાં જે જે ડૉક્ટરોનો કે હોસ્પિટલોનો સમાવેશ થાય એ હોસ્પિટલોએ એ નિયમોનું પાલન કરવાનું, એટલે એક પ્રકારની શું થઈ ગઈ? આચારસંહિતા. એનું ઉલ્લંઘન કરવાનું થતું નથી. જો ઉલ્લંઘન કરો છો, બનાવેલા નિયમોની બહાર જઈને તમે કામ કરો છો, તો ત્યાં પછી તમને સજા કે દંડને પાત્ર બનો છો. તો એવા તબક્કામાં સંઘની કે વ્યવસ્થા તંત્રની કોઈ જવાબદારી રહેતી નથી. આ પરિપત્રના કાર્ય શું છે? એક, પરિપત્ર કર્મચારીને તેના કાર્યક્ષેત્રનું માર્ગદર્શન આપે છે કે ભાઈ કર્મચારી આ પ્રકારનું કાર્ય કરવાનું છે. વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયના યોગ્ય અમલ અંગે કર્મચારીઓનું ધ્યાન દોરે છે.
કે ભાઈ વ્યવસ્થા તંત્રએ આ પ્રકારના નિર્ણયો લીધેલા છે, તો તમારે અને માત્ર એકલા કર્મચારી માટેનો જ પરિપત્ર નથી, પરિપત્ર એ કર્મચારીના સમુદાયને તેમજ એકમને અનુલક્ષીને હોય. એટલે પરિપત્ર તો એકમને આવે, એકમના વિભાગને આવે, અને એ પ્રમાણે પછી કર્મચારી ફોલો કરવાનું હોય છે. ત્રીજું, કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરે છે કે તમારી પાસેથી અમે આ અપેક્ષા રાખીએ છીએ અને તમારે એનું પાલન કરવાનું થાય છે. તાજેતરમાં તમે જુઓ અનલોકની અંદર ધીમે ધીમે જે સરકાર દ્વારા નિયમો બનાવેલા છે કે ભાઈ અનલોક એકની અંદર આટલા ડિપાર્ટમેન્ટને છૂટછાટ આપવામાં આવશે, અનલોક ટુની અંદર આ ડિપાર્ટમેન્ટની અંદર છૂટછાટ આપવામાં આવશે, અનલોક થ્રીની અંદર આ ડિપાર્ટમેન્ટ છૂટછાટ અપાવે. હવે તાજેતરમાં જ્યારે આપણે આ વિડીયો સાંભળતા છો ત્યારે તમને એવું પણ જાણવા મળશે કે હા ભાઈ હવે શું કે ભાઈ સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે ભાઈ શાળા કોલેજોને શરૂ કરવી, તો આનો એક પણ એક પરિપત્ર તૈયાર થાય અને એ પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ રીતે જ શાળા કોલેજે વર્તન કરવાનું છે, આ રીતે જ વ્યવહારનો એનો અમલ કરવાનો છે, તો એ પરિપત્ર દ્વારા જ નક્કી કરવામાં આવે અને એનું સંસ્થાએ પાલન કરવું પડે. પરિપત્રના લક્ષણો જાણીએ. પરિપત્ર કર્મચારીના સમૂહને લખાય છે, ક્લિયર. કોઈ એક વ્યક્તિને પરિપત્ર લખાતો નથી. પરિપત્ર કોને લખાય? પરિપત્ર હંમેશા કર્મચારીના સમૂહને, કારણ કે સમગ્ર કર્મચારીના સમૂહને ધ્યાનમાં રાખીને, એકમને ધ્યાનમાં રાખીને પરિપત્રની બાબતો દરેક કર્મચારીને લાગુ પડે છે. કોઈ એક વ્યક્તિ માથે લઈને કે કોઈ એક કર્મચારી એમાંથી છૂટી જવાનો પ્રયત્ન કરી શકતો નથી. કેટલીકવાર પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવે છે. કેટલીકવાર, જો બાકી તો નથી જ આવતું, બાકી તો પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. એટલે આપણે અહીંયા ખાસ મહત્ત્વનું શું આપવાનું છે? આવતું નથીને મહત્ત્વ આપવાનું છે, આવે છે ને નહીં. અહીંયા એવું લખવાનું છે કે કેટલીકવાર પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. કારણ કે આપણે પાછલા વિડીયોની અંદર પણ એવું ભણી ગયેલા છે કે પરિપત્રમાં સંબોધન કે સમાપન દર્શાવ, એટલે આનો વૈકલ્પિક પ્રશ્ન બને તો યાદ રાખે, અલગ અલગ નથી વિચારવું, એક જ વિચારવાનું. તો અહીંયા લખવાનું શું કે ભાઈ પરિપત્રમાં સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. ચોથું, પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ દર્શાવે છે. લખવું પડે કે ભાઈ આ તારીખ અને આ સમયે આ પરિપત્રનું પાલન કરવાનું થાય. પરિપત્ર નિશ્ચિત વર્ગના લોકોને નીતિ વિષયક નિર્ણયનો અમલ કરવા લખવામાં આવે છે. નિશ્ચિત વર્ગના લોકોને, અમુક ડિપાર્ટમેન્ટ હોય એની અંદર, સમજી લો કે કીધું ને મેં તમને કે શૈક્ષણિક સંસ્થા છે તો સ્કૂલોને પરિપત્ર લખવાનું હોય, સ્કૂલને પરિપત્ર જાય અને પછી સ્કૂલ પરિપત્ર કોને પછી એનો અમલ કરાવે? શિક્ષકો પાસે કે વિદ્યાર્થી જે પણ કહી, પણ મૂળ ટૂંકમાં પરિપત્ર લખવાનું કોને થાય? સ્કૂલને લખવાનું. એટલે પરિપત્રને ધ્યાનમાં રાખીને સંસ્થા, શૈક્ષણિક સંસ્થા એ પછી એનું પાલન કરે છે. એટલે અહીંયા કીધું છે નિશ્ચિત વર્ગના લોકોને નીતિ વિષયક નિર્ણયનો અમલ કરવા આ પરિપત્ર લખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 14, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત સમજીએ. તો નોટિસ અને પરિપત્ર વચ્ચેનો ભેદ આપણે આગળ ભણી ગયા. નોટિસ અને પરિપત્ર વિશેનો પ્રશ્ન ભણી ગયા. હવે એનો તફાવત, નોટિસ વ્યક્તિ કે વ્યક્તિ કે સમુદાયને સંબોધીને લખાય છે. પરિપત્ર મોટે ભાગે સમૂહને જ સંબોધીને લખાય છે. એટલે નોટિસ એક વ્યક્તિને પણ અપાય કે વ્યક્તિના સમૂહને અપાય? પરિપત્ર વ્યક્તિના સમૂહને જ અપાય, કોઈ વ્યક્તિગત પરિપત્ર મોકલવામાં આવતો નથી. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. કાયદાકીય દ્રષ્ટિકોણ કે ભાઈ આ કાયદાનું પાલન કરો નહીં તો તમે ગુનો દાખલ થશે. પરિપત્ર દ્વારા વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે. જે પાછલા વિડીયોની અંદર આપણે કીધું હતું કે ભાઈ પરિપત્ર કેવો દ્રષ્ટિકોણ ધરાવે છે, વ્યવહારિક અને વહીવટી. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે. એનો મતલબ શું થયો? ઉપરથી નીચે પણ નોટિસ જાય અને નીચેથી ઉપર પણ થાય. અધિકારી કર્મચારીને પણ નોટિસ આપે અને કર્મચારી અધિકારીને પણ નોટિસ આપે. જ્યારે પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે, ઉપરી અધિકારી જ તાબેદારોને અથવા તો નીચેના અધિકારીઓને પરિપત્ર આપે છે. એટલે ઉપરથી નીચે તરફનો માર્ગ એટલે એક માર્ગી સંચાર વ્યવસ્થા. પરિપત્ર હંમેશા ઉપરથી નીચે તરફ જ હોય, જ્યારે નોટિસ ઉપરથી નીચે તરફની પણ હોય અને નીચેથી ઉપર તરફની પણ હોય. નોટિસ પરિપત્ર સ્વરૂપે આપી શકાય છે, જ્યારે પરિપત્ર નોટિસ સ્વરૂપે આપી શકાય નહીં.
फरीथी नोटिस परिपत्र स्वरूपे आपी शकाय। एनो मतलब एवो थयो कि तारीख समय स्पष्ट कही देव पड़े, जणावी देव पड़े, अने व्यक्तिना ज्यारे समूहने लखो એટલે પરિપત્ર જેવું થઈ ગયું ને એમાં કોઈ વ્યક્તિનું નામ આવતું નથી, સમગ્ર જેટલા પણ એની અંદર સંકળાયેલ છે દરેક વ્યક્તિને નોટિસ લાગુ પડે, તો થઈ ગયો પરિપત્ર। પણ પરિપત્ર નોટિસ સ્વરૂપે આપી શકાય નહીં, કેમ? કારણ કે પરિપત્રની અંદર સ્પેશિયલ સમૂહને જ સંબોધીને લખાયેલું છે અને આ સમયે આ કામ થવું જોઈએ અને આચારસંહિતાનું પાલન કરવાનું છે એ બાબતની અંદર, અને પરિપત્ર એક માર્ગી છે, જ્યારે નોટિસ દ્વિમાર્ગી છે। એટલે પરિપત્ર નોટિસ ન બની શકે, પણ નોટિસ એ પરિપત્ર બની શકે। પ્રશ્ન નંબર 15, મેમોનો અર્થ આપી તેની લાક્ષણિકતા જણાવો। તો અર્થ, ઉપરી અધિકારી કર્મચારી દ્વારા થયેલી ભૂલને લેખિતમાં જાણકારી આપવા માટે લખવામાં આવતો પત્ર એટલે મેમો। બસ આ એક જાણકારી માટે છે, આ અર્થ આપણે લખવાનો નથી। પણ કયો અર્થ લખવાનો છે? આ અર્થ જ્યારે બોર્ડમાં પૂછાય મેમોનો અર્થ, ત્યારે આ જ અર્થ લખવાનો છે, અને આપણે આ અર્થ પાછલા વિડીયોની અંદર જોઈ ગયા છીએ કે વિધિસર કે અવિધિસર રીતે કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચો હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરસ્તરે લખાતો પત્ર એટલે મેમો। આ મેમોના આપણે લક્ષણોનો અભ્યાસ કરીએ એટલે આપણે મેમો વિશે સ્પષ્ટ ખ્યાલ આવી જશે। મેમોના લક્ષણોની અંદર પ્રથમ લક્ષણ એવું છે કે મેમો વિધિસર કે અવિધિસર રીતે લખાય છે। હવે વિધિસરનો મતલબ લેખિતમાં લખીને પર્ટિક્યુલર કોઈનું નામ આપી દર્શાવીને, અને અવિધિસર એટલે ખાલી ફક્ત મોઢા મોઢ કહી દેવાનું એ બીજું। ઉપરી અધિકારી દ્વારા પોતાના તાબેદારોને આપવામાં છે, મેમો કોણ આપે છે? ઉપરી અધિકારી પોતાના તાબેદારોને, કારણ કે કાર્ય અધિકારી અને તાબેદાર એ કાર્ય સાથે સંકળાયેલા છે, જેનું જે કામ સોંપેલું છે એ કામને અનુસંધાનમાં ઉપરી અધિકારી પોતાના તાબેદારોને મેમો આપવાનો પ્રયત્ન કરે છે। ત્રીજું, કર્મચારી પોતાના હક માટે અધિકારીને પણ મેમો આપે છે। જો મેમો એવું નથી કે ઉપરી અધિકારી આપે, કર્મચારી પણ પોતાના હક માટે અધિકારીને પણ મેમો આપી શકે છે। એટલે કાયદેસરની બાબતોની જાણકારી કરવા માટે આ આપવું પડે। મેમો આપવાનો મતલબ શું? એક પ્રકારનો લેખિત જાણકારી કે તમે આ ભૂલ કરી છે, જેમાં મારો હક છે, તમે મારો હક છીનવી શકતા નથી। ચોથું, સમકક્ષ હોદ્દો ધરાવતા કર્મચારીઓ દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે। સરખો હોદ્દો ધરાવતા હોય તો અંદર મેમો આપી શકાય। મેમોનો મુખ્ય હેતુ, જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ આપવાનો છે। મેમો એમને નથી લખી દેવાનો, જે વ્યક્તિને તમે મેમો લખો છો એ વ્યક્તિને ચોક્કસ બાબતોની યાદ અપાવો કે તારાથી આ વસ્તુ બની નથી, તે આમાં ભૂલ કરી છે, આમાં તારી કંઈ કચાશ દેખાય છે, એ બાબતોની જાણકારી માટે મેમો આપવામાં આવે છે। મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોય છે, સ્પષ્ટપણે ખબર પડી જાય એ રીતે, આમાં ગોળગોળ વાતો નથી હોતી। ઘણી વખત તમે વકીલોનું લખાણ જોજો કેવી ભાષાઓમાં લખેલું છે, દિશાઓને, સ્થળને, સમયને એવી આંટી ગૂંટીથી લખ્યું હોય। ઘણી વખત ગુજરાતીમાં લખ્યું તો એમ છતાં પણ આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો આપણને ઘણી વખત ખબર પડતી હોતી નથી। મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય છે। તો આ થયો મેમોના લક્ષણો। આપણે કુલ 15 પ્રશ્નો સુધીનો અભ્યાસ કર્યો।